ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર શ્વેતર વસાવાએ જંબુસર શહેરમાં લોકસંપર્ક દરમિયાન જલેબી પાડવા પર પણ હાથ અજમાવ્યો હતો. તે દરમિયાન આપ અને કોંગ્રેસના કાર્યકરોએ નારાઓ લગાવ્યા હતા. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને દરેક ઉમેદવારોએ પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા જંબુસર શહેરી વિસ્તારમાં લોકસંપર્ક માટે એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા, જ્યાં જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને જંબુસર શહેરમાં ઢોલ નગારા સાથે એસટી ડેપો સર્કલથી શહેરના નગીના મસ્જિદ, કોટ બારણા, સોની ચકલા, ટંકારી, ભાગોળ વિસ્તારમાં પદયાત્રા કરી લોકસંપર્ક કર્યો હતો. તે દરમિયાન તેઓ એક દુકાન પર જલેબી પાડવા પણ હાથ અજમાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા અને અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરો જોડાયા હતા. લોકસંપર્ક દરમિયાન ઠેર ઠેર સ્વાગત સાથે ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથેના નારા ગુંજતા હતા. લોકસંપર્ક દરમિયાન નગરપાલિકા વિપક્ષ નેતા સાકીરભાઈ મલિક, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ મકવાણા, મુસ્તાકભાઈ કારભારી, જાવેદભાઈ તલાટી, કાદર બેગ મિર્ઝા સહિત નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આવનાર દિવસમાં અમે આજ જંબુસર તાલુકામાં અમારું કાર્યાલય કાર્યરત રહેશે. જનસંપર્કમાં અમે રહીશું, અઠવાડિયાનો એક દિવસ અહીંયા હાજર રહીશું અને લોકોની જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન આપણા અમારા કાર્યાલયના માધ્યમથી અમે કરીશું. જે રીતે મનસુખ દાદાને 30 વર્ષ આપ્યા, પોતાની સરકાર હતી છતાંય નિષ્ફળ નીવડેલા છે, પોતાની ગ્રાન્ટ પણ પોતે વાપરી નથી શકતા, ત્યારે આ વખતે અમે અમારા પર લોકોનો ભરોસો છે, વિશ્વાસ છે અને જે ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની સરકાર છે એ સરકારને પરિવર્તન કરવાના છે, ત્યારે આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે જંબુસર તાલુકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યો છે અને જંબુસર તાલુકામાં પણ સારી લીડ સાથે અમે ભરૂચ લોકસભામાં આગળ વધવાના છે અને ભરૂચ લોકસભા અમે જીતવાના છે. આજે તમે જોયું હશે અમારી મિટિંગોમાં હજારો લોકો ભેગા થાય છે, સ્વયંભૂ આવે છે. હમણાં જ ઐતિહાસિક રેલી પણ અમારી થઈ છે, લાખો લોકો ત્યાં ઉપસ્થિત હતા, ત્યારે ભાજપના લોકો બોખલાઈ ગયા છે. નવી નવી પાર્ટીઓના ઉમેદવારો પોલીસનો ઉપયોગ કરીને ઊભા રાખવામાં આવ્યા છે, છતાંય લોકોએ મન બનાવી લીધું છે, ત્યારે આજે અમારા કાર્યકરોને દબાવવામાં આવે છે. ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધાકધમકીઓ પણ આપવામાં આવે છે. હમણાં જ અંકલેશ્વરમાં પણ અમારા બે કાર્યકરોને ભાજપના ત્યાંના ઉપપ્રમુખ દ્વારા, ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા, ત્યાંના સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પણ ગમે તેટલી હેરાનગતિ થશે પણ અમે ભાજપથી ડરવાના નથી, ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છે અને એ આવનારી લોકસભામાં તમામ બાબતોનો જવાબ વોટથી મળવાનો છે. ત્યારે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ એટલે ભાજપ બોખલાઈ ગઈ છે.